વળી બચીનું કરશો, એટલું જ એટલો બંધ કરી દો. આજ હું બહુ ખુશી થયો છું. એકંદર ઉંમરથી, વાણીથી, મારા ખોટા વર્તનથી હું ખૂબ થાકી ગયો છું. કહેવું કંઈ, હાલવું કંઈ, એ એક જાતનો ગુનો છે. પણ ગુનો કબૂલ કરી લેવો જરૂરી છે, કારણ સમાજ બેઠો હોય યા ગુનો કબૂલ કર્યો હોય તો સેજે ધોઈ જાય. આજ તમને જોઈને ફરીને કહું છું કે હું બહુ ખુશી થયો છું. ખુશી એટલા માટે બધા બોલ્યા, બોલતા હશે, બોલશે, પણ મને જે આનંદ છે એ અસલિયતનો આનંદ છે. આ અસલિયત એ હજી અહીંયા હચવાણી છે. પરંપરા એ અહીંયા હજી હચવાણી છે કંઈક, એની મને ખુશી છે. આદરણીય ગૌરવદાનભાઈ ભાઈ, લખુભાભાઈ, અગર તો અમને બધા બોલ્યા એ સજ્જનો, ખાસ તો શહેરના માણસોને કહેવાની જરૂર છે. જે મન તન અને શરીરથી જે ભટકી ચૂકેલા ચારણો છે એને આ કહેવાની જરૂર છે. આ બધું અહીંયા એક પણ એવો ચારણ નથી કે પોતાની ભુજા ઉપર ન જીવતો હોય, અહીંયા એક પણ એવો ચારણ નથી કે જે પગભર ન હોય, કારણ કે હું એનો સાક્ષી અહીં બેઠો છું. ભલા માણસ કહેવાની જરૂર તો એ છે કે એક પાવલા દારૂમાં જો હાથ હાથ દુવા ઘોર ખોડિયાના દીકરા ગાતા હોય એને કહો તમે. એક ચાના કપની માલિપા ત્રણ ત્રણ છંદ ગાતા હોય એને તમે કહો અને એને સમજાવો કે ચારણ હવે તું ચારણ થા. ઠીકુડી ગાલી નાય, સચ્ચી ગાલી આય. હા, એને કહેવાની જરૂર છે. ફેશનમાં ફાટી નીકળેલી હોય ચારણની દીકરીઓને અહીંયા સમજાવવાની જરૂર છે. નાયલોનમાં વીંટાળેલી હોય એ ચારણની દીકરીઓને કહેવાની જરૂર છે. અહીંયા કહેવાની જરૂર નથી. અને હું તો કોઈ દિવસ કોઈને મહત્વ આપતો જ નથી ને આપીશ નહીં, મૃત્યુ સુધી મરી જઈશ ત્યાં સુધી. કારણ કે હું ખુદ ચારણ છું, એમાં મને ગર્વ શું હોય બીજો? ચારણથી વિશેષ બીજો ગર્વ હોઈ શકે જ નહીં. જે ગર્વ ગંજન છે ને એ ચારણથી થરથરે. જેટલાના નામ દીધા હરસુરે, એમાં એકે ચારણ વાંજ્યો આવ્યો તો બતાવો. હાલો, નરસિંહ, મહેતા, મીરા, તુલસી, તુકારામ, હે, ચારણ કોઈ દી ન હોય વાંજ્યો, વાંજ્યો રહે જ નહીં. કારણ કે જેના પેટ જગદંબા જન્મતી હોય, અનંત બ્રહ્માંડની ઈશ્વરી, રાજ રાજેશ્વરી, મહામાયા, બ્રહ્માંડ ભંડોદરી જેને અહીંયા ઉત્પન્ન થતી હોય, ઈ ચારણને એની આગળ કાકરુદી કરવાની ન હોય કોઈ દિવસ. ભલા માણસ, અસંભવ, અશક્ય. અને આ જીવી છીએ જ આપણે બરોબર છે. મૂળ વાતમાં થયા હું, શક્તિની ઉપાસના ઓછી થઈ છે, એની જરૂર છે. એક સોનબાઈ જો જન્મે મઢડામાં, તમે એટલો ગર્વ લેતા હો, હું તો બોલીશ જ. એક સોનબાઈ જો ઉત્પન્ન થાય ચારણમાં, તમે એટલો ગર્વ લેતા હો તો એ તમારો ગર્વ ખોટો છે. હા, ખોટો ગર્વ છે. શું કામ કે હોની નોટ આપી અને કોઈ માણસ રૂપિયો રમાડતું હોય એમાં ગર્વ લેવાની જરૂર નથી. 99 ની ખૂટ છે.
એક દિવસે જેના આંગણામાં હાથ હાથ સકત્યો રમતી હશે, એક દિવસે એક જ પ્રગણાની માલિપા નવ નવ સગત્યુ પ્રગટ થઈને બેઠી હશે, ઈ ચારણો નો દહકો હતો. આ એક ઓન બે આય નહી. હા, ઠેઠ વરાણા અને વિહરોડાના પાદર થી માંડી આમ જજામ અને ઝંડાળાના પાદર થી માંડી બરાબરના છાપા સુધીમાં જ્યાં જોગમાં આવ્યા પ્રગટ થતી છું, ઈ ચારણ સમાજ હતો ભલા માણસ. હા, ગર્વ કઈ કોમ લે કે મોચી ની કોમ માં કોઈ ભગત થયો હોય, આખી કોમ ગર્વ લે કે અમારામાં કોઈ ભગત થયો. હા, વાણિયા કે હૈમાં કોઈ બારવટીઓ થયો હોય તો ગર્વ લે કે અમારામાં એક બારવટીઓ થયો, માથા ભાઈરી થયો. હે, પણ કાઠી કે રાજપૂત એમ કે અમારામાં ધીંગાણું થયું, બારવટીઓ થયો, તો આ ખોટ છે ભલા માણસ. અગર આવા માણસો સજ્જનો કદાચ ઓળખાણી આપે એમ કે ફલાણા ભાઈ જે રહ્યા એ તો વેપારી જેવા છે, વાણિયા જેવા છે, એમાં રાજપૂત જેવો કઈ નથી, રાજપૂત જેવા નથી લાગતા, તો આ તો ગાળ બેઠી કહેવાય. હું તો એમ માનું છું ભલા માણસ ચોખ્યા. એમ આપણી જે પર્યાગતતા, આપણી જે પરંપરા, એમાં આપણે નુકસાનમાં છીએ. પૂજ્યો કોઈક બુદ્ધિજીવીઓને, હું તો માનું છું કે બુદ્ધિજીવીને બે વસ્તુ નથી મળતી, એક ભગવાન નથી મળતો અને એક ભૂત નથી મળતો. બુદ્ધિજીવીને આ બેમાંથી એકે કોઈ દિવસ મળે નહીં, કારણ કે તર્કના જ ઘોડા હાંકે. પણ મૂળ વાત આ બધું ભૂલી જાય, આપણી એક ભૂલ ગોતી. આપણે ક્યાં ભૂલ્યા છીએ કે આપણે યા જગદંબા હું પ્રગટ નથી થતી, હે, એ ગોતલી ગયું. મળી જશે, મને અટલ વિશ્વાસ છે, અટલ શ્રદ્ધા છે એના માથે. અને જો વિશ્વાસ નો હોય, શ્રદ્ધા નો હોય, તો આપણે જીવી ન શકતા હોય ભલા માણસ. વાત શક્તિની છે. હરેક મજબ, હરેક ધર્મ, ચાહે કોઈ હોય, એ બધા માથે કોઈ એક મોવડી હોય છે. શક્ય એક જ એવો ધર્મ છે શક્તિનો, માતાજીનો, એનો કોઈ મોવડી નથી ભલા માણસ. અને એટલે જ અત્યાર સુધી ટક્યું છે. ઘણાને આ નવીન લાગતું છે, ઘણાને કદાચ અચંભો પણ લાગતો હશે. હું તો જાહેરમાં ઘણી વખત બોલું છું. હમણે મને એક જણાએ સમાચાર આપ્યા કે તમે રાજકોટમાં બોલ્યા એમ કે દિલ્હી જ્યું છે, તે દિલ્હી જઈને મને દિલ્હીવાળા શું ખીલી મારી લેજો. હા, ના, દિલ્હીવાળા મને કરી શું કે બિચારા એ ગોળ ખોદી આવો, એ જ્યાં પોતે જીવી નથી શકતા એમના જીવનમાં થઈ મને શું કરી શકતા. અને હું બીવું ખરો ભલા માણસ, ખોટી વાત છે. આજ પહેલા વહેલો બોલતો હોય એ માણસ બીએ, 52 બોલતો આવ્યો એ શું કામ બીએ ભલા માણસ. હે, અને બોલવું એ તો અમારા ચારણોનો ધર્મ છે ભલા માણસ. ચારણ નહીં બોલે તો કોણ બોલશે? ચારણ ખુશામત ન કરે. મેં કાયમ કીધું છે કે ચારણ ચોરી ન કરે, ચારણ લાર ન જાય, જે ચારણ ચોરી કરે એ ચારણ ન કહેવાય ભલા માણસ. તો શક્તિ છે ને, એનો કોઈ આદિ માણસ નો હોય, પ્રમુખ નો હોય, રામનો હોય, શિવરાત્રી, અગર તો કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવી હોય તો કોકને પૂછવું પડે, દુર્ગાને પૂછવાનો જવાનું હોય, એ તો પરંપરાગત હાલ્યું આવે છે. કોઈ હાતમના નિવેદ કરે, કોઈ આઠમના નિવેદ કરે, કોઈ નોમીના નિવેદ કરે, કોઈ દિવસ માએ એમ નથી કીધું કે મને આ નહીં પહોંચે, આ તારી જાતર, આ તારી માનતા, આ તારા નિવેદ મને નહીં પહોંચે, માએ કોઈ દિવસ નથી કીધું. પણ કમનસીબી છે કે ઓલાને 365 દિવસ ત્રણ ટાઈમ જમાડવો પડે, મંગળા આરતીથી માંડી તિથેજ પોઢણ આરતી સુધી એની ગુલામી કરવી પડે. અને 365 દિવસમાં એક દિવસ જે તમારા ગોત્રનો નિયમ હોય, એક દિવસમાં એક જ ટંક જમાડવાની, એ જો તમે પ્રેમથી ન જમાડી શકતા હો તો આ તો કેટલી કમનસીબી આપણી કહેવાય ભલા માણસ. બીજા ભાઈ, બીજા ભાઈ જે કાંઈ બધા બોલ્યા, હું બહુ ખુશી થયો. ખુશી એટલા માટે થયો કે એમને એટલી તો મજા આવી. પણ હું તો કાયમ ગર્વથી કહું છું ભલા માણસ,
કે મારી માં હામી કોઈથી મિત મંડાય નહીં. પછી આ સોનલ હોય કે સ્વયં શક્તિ હોય, ચાહે તો આ પીઠળ હોય કે ચાહે તો આદ્ય અંબા હોય, તાકાત નથી કોઈ મીટ માંડી શકે. એના માટે કોઈને ભેગા ન કરવા પડે. માની વ્યાખ્યા કરી, મા શબ્દ તો એક જ અક્ષર છે, એના સિવાય કોઈનું નામ એક અક્ષરનું છે જ નહીં. એકાક્ષી જો અક્ષર હોય તો માનો છે, બાકી તો બે ત્રણ ચાર પાંચ છ છ અક્ષર આવે. અને બધાય ની મારી પાસે ક્યાંક તો વચ્ચે ગાળો રે, અને ગાળો રે ની રાઈડ પાડો જો આવતું હોય તો એમાં કઈ મોટી એમને મૂઠ મારી છે. ચોક્કસ કોઈ એમ કે ભાઈ કૃષ્ણ નું નામ લીધું ને દ્રૌપદી માટે આવ્યો, કાન પે કકાર નીઠ ગૌન પે નકાર જા યકાર ના ઉચાર્યો તા તો વસ્ત્ર બની ભેટ્યો. તો એ નારી હે કે સારી હે કે સારી હે કે નારી હે કે નારી બીચ સારી હે, સારી બીચ નારી હે કે બાકે બનવારી હે, બેહુદા ચોકરી કી બીચ બહાર દિખલાતા હે, ઝરતા સા ભીમદ્રક ઝેર દિખલાતા હે, કૌરવો કો અંગ તુ કર દિખલાતા હે, દ્રુપદા કો દુર્યોધન પેર દિખલાતા હે, અને સભા કે બીચ મે દુકુળ કે ઢેર ઢેર દિખલાતા હે. પણ એક ગરહાની, દૂજી ધનહાની, ત્રીજી પ્રાણહાની, બહુ જહાર નિશાની હે. આ બધું થયું પણ ત્રણ અક્ષર પુત્ર પે પિતા કો કોપ પ્રભુ કી વિચિત્ર પના. અને પ્રહલાદ ને હુકમ કર્યો કે બધા તારો ઈશ્વર ક્યાં છે? અને જયારે બથ ભરી રટી ગયો છે રામ, ત્યાં લિપટી ગયો થડર ધડાકા સાથ, લોથમ ફટ ગયો કરત કડાકા સાથ, ધરા ધસ ગઈ ધડાકા સાથ, માનો બ્રહ્માંડ કો પ્રચલન ફૂટ ગયો, શેષ સટપટ ગયો, કુરુંબ કટ કટ ગયો, પૃથ્વી કો પલો છૂટ ગયો, રવિ રથ હટ ગયો, પ્રકૃતિ પ્રવાહ મુક્ત ઉલટ પલટ ગયો, તત્વો દિગેશ અંબુજી ઉલટ ગયો, અને રટ ગયો શ્રી રામ, ત્યાં લિપટી ગયો થડર ધડાકા સાથ, આજ લોથમ ફટ ગયો. પણ હાય બે અક્ષર, બે અક્ષર ની મારી પાસે ક્યાંય ભાગમાં થોડોક માર્ગ રહે અને આવવું જોઈએ, પણ એક જ અક્ષર એને યાદ ન કરવી પડે ભલા માણસ. અને એટલા હાટું તો હું કાયમ ગૌરવથી કહું છું, અભિમાનથી કહું છું કે ચાહે એટલા વમળો આવ્યા દેશમાંથી, ચાહે એટલી જેની કહેવાય દેશમાંથી સત્તાઓ બદલાય, અમારી આઈને કોઈ નહીં આંચાવે. આપ તો બધા જાણતા હશો, તમારા પાડોશમાં જ રહે છે ઘણા મિત્રો સજ્જનો મુસલમાનો, એમને પૂછ્યું કે કુરાનને જાહેરમાં કહેવું પડે, એ એક જ એવું ધર્મ પુસ્તક છે જેની મારી પાસે કોઈ ફેરફાર નથી. એ કુરાને શરીર પુકારી પુકારી કહે કે હાય મેરે મુસલમીનો, અગર તુમે જન્નત કી ખ્વાહિશ હૈ તો વો માં કી કદમો મેં હૈ, આ તમારે જો સ્વર્ગ જોતું હોય તો માના ચરણે જાઓ, અને તોય ને હમ નો જોવાય, લખવું પડે એને ચુવાલ ના પાદર ની મારી પા લખવું પડે કે યા બધી લજાય બે વધ ખેલ, યા બધીઓ દુનિયાની મારી પાસે હર ચીજ ભરેલી છે, તારી અજાયબી વાળી ઘણી ચીજો છે, મગજમાં નો બેહે એવી ઘણી ચીજો છે, પણ એમાંય ક્યાંક તો ભૂલ રે બધી રે. પણ હે માં, તારા આંગણે આવ્યા જોયા પછી, મેં તારા દર્શન કર્યા પછી નિશ્ચિત થાય છે કે યા બધીઓ કોઈ પણ જાતની બધી ભૂલ છે નહીં. અને આ કેનારો અલાઉદ્દીન ખિલજી, સંવંત આપું આપને, વિક્રમ સંવંત 1351 માં બોલ્યો. હા, અને બોલવું પડે, કુકડિયા ભોજન કિયા તલિયા તાવા માય, તા તો મેસારા ઘટ માય તે બોલાવ્યા, બેચરા કુકડિયા ભોજન કિયા તલિયા તાવાની માય, તા તો મોગલના ઘટ માય તે બોલાવ્યા, બેચરા ઘડી નો ઘડો કિયો મેરી કિયો મરદ, આ ચારે ધર ટુવાળ માં માડી બહુચર રારી બિરજ. આ આ વાત છે, એટલે બીવું પડે જગત નહીં નાથી, અને જેનાથી બીએ છે એના આપણે છોડું છે. ધર્મ ગમે એ હોય, ધર્મની વ્યાખ્યા કરનારા તો ઘણા મોટા વિદ્વાનો છે, ધર્મનું સ્વરૂપ છે એના માટે તો ઉપનિષદો રચ્યા, ધર્મને જાણવા માટે તો પુરાણો લખાણા, પણ અમને તો અમારો એક જ ધર્મ યાદ છે, અને એ બોલીનો ધર્મ. ભજન વાળા જે ગાય, પછી પાનબાઈ હોય તો ભલે, ગંગા સતી હોય તો ભલે,
બાબા રામદેવ હોય તો ભલે, પણ એમને કહેવું પડે કે વચન ની માલિકા કઈક છે, અને ઈ વચન ઈ બોલી ઈ બોલી આપણી હારે આઈ બંધાણી છે. જોગ માયા કાયમ માટે આપણી હારે બંધાઈ ચૂકી છે, ને એને કળની દેવ કહેવાય. જગતગુરુ શંકરાચાર્યને આ કબૂલ કરવું પડ્યું છે. દ્વારિકાધીશ શ્રી કૃષ્ણની પરમ તપોભૂમિ માથે, અને એ શબ્દ વપરાણા ત્યાં, ન વિષ્ણુહીનમ, ન વિરંચીહીનમ, ન શિવહીનમ, સ્ખલિદમ વિશ્વ શક્તિહીનમ શક્તિહીનમ. શંકરાચાર્યને કહેવું પડ્યું કે માં, દુનિયાનો કોઈ એવો માણસ નથી કે એમ કહે છે કે હું વિષ્ણુ વગરનો છું, કોઈ માણસ એવો નથી કે એમ કહે છે કે હું શિવ વગરનો છું, કોઈ માણસ એવો નથી કે કહે છે કે હું બ્રહ્મા વગરનો છું, પણ કોકે પૂછે કે હમણે કેમ આમ, કે હમણે હું શક્તિ વગરનો થઈ ગયો છું. આ મારામાં શક્તિ નથી, મારામાં પરા નથી, મારામાં દુર્ગા નથી, અને જો માન હોય શક્તિ ન હોય તો જગતની માલિકા કાંઈ નથી. એ શક્તિ એ આપણી બોલીએ એવી બંધાણી છે કે તું યાદ કરીને હું આવું તો મને ફટ કહેવાય ભલા માણસ, તું રાડ પાડીને જો હું આવું તો હું માં ન કહેવાઉં, પણ તારો ઉહકારો થાય, ઉદરની મારી પાછી શ્વાસ ઉપડે, ઈ શ્વાસ જેને કહેવાય કુંભક છેલો રેચક નો થાય ત્યાં તો હું આવીને ઉભી રહું. ઉભી રહું એમ નહીં, મારા છોરોને કોક સંતાપે ને તો એના જડબા ચીરી નાખું. હા, મારા છોરો સામે જો કોઈ મીટ માંડે, મારા છોરોના સામે જો કોઈ આંખ ઊંચી કરે તો એના જડબા હું ચીરી નાખું. આ શક્તિ અને ઈ બોલીએ માં બંધાણી, કોઈ દેવ નહીં બંધાય. જય જય મીન વરા કમટનર હર બલિ વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કિરત જગપાવન બુદ્ધ કલંકી દાસ પતુ હર હૈ સમનંતર યજ્ઞ નર સુભાય ગ્રીવ ધરુ વર દૈન ધનંતર બદ્રીપતિ દત્ત કપિલ દેવ સનકાદિક કરુણા કરે ચોવીસ રૂપ લીલા રચિની અગ્રદાસ ઉર્પ ધરે. આ ચોવીસ અવતાર હોય કે ચાહે તો નમો રહીતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વજ્જાણમ, નમો લોય શબ્દ સાવણમ, ચિખુતો હયણમ પાયણમ, વંદામી નમન સ્વામી સકારમી સમાણમી દેવ્યંગ ચવ્યંગ પજુઆ સામ્યમ મથૈન વંદનામી, અને કદાચ કુલ્હુ લાહોહ દલ્લાહો સ્મદ્યુલિદ્વલમ્ય કુલ્હુ કુફવાન. અસલામ આલેકુમ મહેબૂબ સુબાની, સલામ આલેકુમ કુતબેરબાની, સલામ આલેકુમ મહીદન જિલ્લાની, સલામ આલેકુમ દીવાની દસ્તગીર. ચાહે તો ચોવીસ અવતાર હોય, ચાહે ચોવીસ પૈગંબર હોય, કે ચાહે તો ચોવીસ તીર્થંકર હોય, એ બધાને કહેવું પડે કે તમે ધર્મે હાલશો, તમે ધર્મની રાહ માથે હાલશો તો અમે તમને તારશું, તો અમે તમારી સાથે રહેશું. માએ કોઈ દી નથી તમને એ કીધું, અને એનું જ આ પરિણામ છે. માએ પોતાના છોરુને કોઈ દી નથી કીધું કે તું ધર્મે હાલ, અધર્મના ડગલા માનતો હોય ને, પણ જો પૂછીને માંડે ને ભાઈ, ડોશી વાળ વાંકો નો થવા દેવો. હા, જેને ચોરી કહેવાય, વગડાની ચોરી કહેવાય, એ તો ઉઘાડી ચોરી છે. પૂછીને જાય અને કદાચ કોકના હકાલિયા વીણી લે, કોઈની મગફળી વીણી આવે, કોકનો ભારો વાટી આવે, એમાં તો કઈ મોટી વાત છે ભલા માણસ. પણ પહુ મહિનાની રાત હોય, આ પહુ મહિનો હાલે, એમાં પોચી પૂનમ હોય, રાત ભાંગીને બે કટકા થયા હોય, ઓરડાની માલિપા યુગલ હુતું હોય, અને એ યુગલ જેને કહેવાય કે જાગ્યા મીઠું હુતું હોય, અને આ જેને કહેવાય ગણેશિયો મારી નિમ કહે કે મારી ભાવાની દેવ, હે ડુંગરની રમનારી, મારી નમુડિયાની મૂડી, વગર પૈસાનો વકીલ જો આજ મારા ગણેશિયે બેઠી હોય તો આણંદને જેને કહેવાય કે અળહું ન થાય, અને પુરુષ પડખું નો ફરે, મારે પટારો ખોલવો છે હાલ, અને ખાતર મારી પટારો ખોલી માલ લઈ નીકળી જાય. ડોશી એમ કે તું ગમે એ કર, પણ હું તારી બોલીએ બંધાણી છું ભલા માણા. કોગડી કહી જજો હનુમાનજીને, રામચંદ્રજીને, કૃષ્ણને, મહાવીરને, બુદ્ધને, તરત કહેશે આને અધર્મ કહેવાય. આ હા હા, હમણાં એને વાત કરી, દીકરીઓ નાની નાની રમતી હતી, અને શિહોરના ડુંગરામાં દરબારનું નીકળવું
અને આતા ભાઈ એ ઘોડા માથે બેઠા બેઠા જોવા ઓળખાઈ પડે એટલા માટેની વાત છે. આ તમે સાચવી રહ્યા છો તો ખબર પડે કે આ ચારણ છે. બાકી લાલ બસમાં ચડનારાને આપણે નથી ઓળખી શકતા કે આ ચારણ છે કે ચારણી છે, ખબર જ નથી પડતી ભાઈ. આ ચારણ હોય કે હૈયારણ હોય શી ખબર હોય, ભૂખ જાણે યાર. હા ચોક્કસ, આકરું લાગે તો ખોટું લાગે, હું શું કરું ભાઈ. હે ચારણી બાઈ જાતી હોય અને જો નારાયણ જેને કહેવાય કે મીઠવળી નો કરે તો ભૂંડી લાગે ભાઈ. ચારણી બાઈ જાતી હોય નારાયણ ને મીઠવળી કરવી પડે ફૂરજ ભાણ ને. હા આજે યવનો ના નામે જાહેર માં બોલું છું, પછી ચાહે તો લોદી હોય, ચાહે ખિલજી હોય, ચાહે મોગલ હોય, ચાહે ગજની હોય, ચાહે ઘોરી હોય, અરે આ તો બિચારા નાના છે, પણ ચાહે સુંભ હોય, ચાહે નિસુંભ હોય, ચાહે મહિષાસુર હોય, ચાહે રાવણ હોય, ચાહે કોઈ હોય, તાકાત નથી કે ચારણ ની દીકરી સામી મીઠ મંડાય. અને એક દાખલો કોઈ એવો આપે પુરાણો ની માલિપા બાબુજીભાઈ, બાબુજીભાઈ વાહ, કે ચારણ ની દીકરી ને જેને કહેવાય કે રાવણ ઉપાડી ગયો, આવશે અંદર દેવો દાનવો યક્ષો કિન્નરો ગંધર્વો નાગો પલંગો આ બધાની જેની કહેવાય બાયું ઉપાડ્યું છે. ચારણ ની બાય હામી મીઠ મંડાઈ ને આજ નહીં તે દિયે બીટા થાય, તે દિયે તાકાત હતી શક્તિ ની પરા અંબાની. આ લખી લો અને આજ પણ મીઠ ન મંડાય પણ ક્યારે કે ચારણત્વ હોય તો. હા નકર તણીતર ના મેળામાં ફૂમી ફેરવતી હોય તો કોણીએ મારે એમાં આપણે શું કરવી હે. થોડી વાત અવળી આંચ હોય હે, ચાહે તો લોબડી ઓઢી હોય, ચાહે ભેળીઓ ઓઢી હોય, કે ચાહે કાનડી ઓઢી હોય, પણ આમ જોવે ને અવળી આંચ એટલે ખબર પડે કે આઈ છે. આઈ એટલે માં છે, માં હમી મીઠ નો મંડાય, ચાહે તો 18 ની હોય, ચાહે 88 ની હોય, ભાઈ હો ખસી જવું પડે. તો આ મૂળ વાત મારી આ છે, એક એક દેવ ખસી જાય, માં નો ખસે, અને આ દ્વારિકાધીશ ને ખસવું પડે, એને કહેવું પડે કે હું જન્મ લઈશ પણ સંભવે સંભવામી. હે માએ એમ નથી કીધું કે હું તમને સંભવામી કહું, અને એટલા માટે જ પણ આમ કે આ મજા જોયું સામું ઘોડેથી ઠીકીને ઉતરી, અને શબ્દ તો એટલો જ બોલે છે કે આઈ જય માતાજીની. આમ જોયું સામું ભાઈ કે કેમ રખડસ વખતા કે આઈ પેગડે પગસે, એટલે કે અરે ભલા માણા આ ધરતી ને નહોતો ધણી, તેથી રોજ કરતી હતી નખતા, હવે વરી તને વખતા આજ પેરંબ ના ધણી, હું આઈ ખોડી યાર પ્રસન્ન થઉં અને તું રાન રાન રખડતો હું ભલા માણસ. અરે ઈ તો આગી વાત છે, કાકો અને ભત્રીજો બહાર નીકળે ને જો આઈ કરણી હામું જોઈને કઈ હકતી હોય કે બીકા રોટલો ફેરવે એમ સત્તા ને ફેરવી નાખું, જાણજે હું ચારણ ની દીકરી ભૂલી હતી. હે અને બિકાનેર જેવી જો મહાસત્તા સ્થાપી શકતી હોય, આયું જોધપુર ની ઈટ મૂકી શકતી હોય, આયું તો એ વાત એટલી હતી. પ્રધાન ભાઈ ટકોર નથી, કોઈ બંધ બે થી પાઘડી નો બાંધશો ને બાંધો તો મને કઈ પડી નથી, પણ બાદશાહોના મહાલયમાં રાજા મહારાજાઓની જેની કહેવાય હવેલીઓમાં ચારણો જાતા, ચારણ ની આયુ નહોતી જાતી, અને એનો આ દાખલો સિદ્ધ તમારા મોઢે થાય છે કે માંડલિક આઈ નાગબાઈ ને નહોતો ઓળખતો, અને આઈ જેને કહેવાય માંડલિક ને નહોતી ઓળખતી, ઓળખાણ પાડવી પડે ભલા માણસ. હા નાગાજન મન કહું બો પાવા જતો હોય, ન્યાય પાપ આંબી ગયા તો અહમ ના અહંકાર ના, તેદી આ વેહળી નાચ ભેગી થઈ હતી મારી અહીંયા, તેદી આ વિહોતેર નાચ ભેગી થઈ હતી, ને આઈએ કીધું તો કે પોતરા એ નાગાજાન બાપ ઘરે રે આ પાઘડી બંધાવા આવ્યા છે, આ મંડિલ બંધાવા નાચ તારો મોભો કરવા આવી છે, નાચ તારું માન વધારવા આવી છે, કે પણ આય હું નો જાઉં તા સુધી માંડલી કહું બો નો પીએ, કે તો માંડલી કહું બો પીએ, ને જો મારા ચારણો ને તું નીચા ગણતો હું તો એમાં તો લાઈ ઉઠે બીજું બને જ નહીં. કઈ આ વાત છે,
અને જયારે પોતાના છોરું ને ખાય એનું નામ જ નાગણી કહેવાય. અને એ કોઈ હોય તો એક જ શક્તિ છે, એ જેથી વિફરે તેથી પોતાના ફરજન ને ખાઈ જાય છે. અને એટલા હાટું છે ને જેનાથી બીતું રહેવું પડે સજનો. એટલે નારાયણ હોય તો એને કહેવું પડે કે સંભવામે યુગે યુગે. માયે એમ નથી કીધું કે યુગે યુગે, ના, નાનામાં નાની વાત નહીં માલી પાય, જો કદાચ ભૂલ થઈ જાય તોય હું આવીને ઉભી રહીશ. એ ભૂલ એ બંધાણી છે આપણી હારે. આજ વાઘરી જો ગર્વ લઈ શકતો વેડવો, વેડું વાઘરી એમ કહી શકતો હાયલાની બજારની માલિકા મદારસિંહજી ને હજી વરા 80 નથી થયા પૂરા. ભલા માણસ કે દરબાર, ઈ મારી માની મે છે, ઈ મારી ડોશીની ભેંસ છે, અને તમે શું કામ લઈ જાઓ છો કે દીકરીને ઘિયાણામાં દેવો હાટ થઈ. હે કે હા, કે તો બાપીના દૂધ ખવાય નહીં. અને હા, ઠેઠ બસ્તર જેલી ભેંસ પાછી આવી છે બસ્તર મહારાજ ને ત્યાંથી. અને તાં સુધી આ એમ કહેતો તો ભગલો, ડોશી જે ભગલા દૂધ પીલે પીલે પીલે, કે ભાઈ મારા જી દૂધ નો પીવાય, ભગલો હવે દૂધ નો પીએ, તું નો પીન હું પીવું. કે તારે જો બસ્તર ના ઝાડવા ધૂણાવું તો માનજે કે હું આજ પંસાળ ની ધરતી માથેથી પોગી છું, હો છોટીલાના ડુંગર માંથી જો પહોંચું, અને જો બસ્તર ના મહારાજ ને ઊંધે પડી નાખી ન લાવું, માં મદાર સંઘ ને નો ધૂણાવું તો હું તારી દેવ નો કહેવા. હા બગલા, ભરો 80 નથી થયા, હજી એની બીજી પેઢી નો છોકરો હશે ભાઈ, આવજો હું બતાવીશ. આ એની બોલી છે ભલા માણસ. પછી આપણે જીવીએ ગમે એ રીતે, પણ જો એ બોલીએ માં બંધાણી હોય તો અચૂક તમારે સમજવું જોઈએ કે જયારે જયારે અધર્મ થયો, જયારે જયારે અન્યાય થયો, જયારે જયારે અન્યાયમાં કોઈ ડગલા માંડે તેદી યાદ કરજો. કાયમ નો આઈને યાદ કરાય, કાયમ નો માને યાદ કરાય, અને સત માથે તેદી યાદ કરી અને છોટી ન જાય તો એ પૂજી નો પૂજી કહેવાય ભલા માણસ. મને વિશ્વાસ છે ને, હું તમારા સામે બેઠો છું અહીંયા. હા, અને જો વિશ્વાસ ન હોય તો જીવી કેમ હકાય ભલા માણસ. ચારણ ના ખોળીએ, અને કોકને ખતરો કરવો હોય તો વાડીયું રેઢી પડી છે. જાહેરમાં કહું છું, ડગલા માંડી જુઓ ભટવણના પાદરમાં ભલા માણસ. ઝાપા બહાર નીકળવા દે તેથી તો મેગલ પૂજી ન પૂજી કહેવાય ભલા માણસ. હા, આ જાહેરમાં હું બોલું છું. હા, ડગ નો મંડાયો સુવાળિયાના દીકરાથી કે ડફેરથી ઊંટ નો હંકાય ની પા ભલા માણસ. જ્યારે જ્યારે આતાયો થયા ત્યારે ત્યારે આપણી આયુ કાયમ આવી છે. ખોટું લાગે તો ભલે, હારું લાગે તો ભલે, સત્ય લાગે તો ભલે, અસત્ય લાગે તો ભલે, આપણે તો પ્રશસ્તિ જ કરી છે નામધારીઓની. નામધારી માણસોને ખુશ જ કર્યા છે. કદાચ એક આદો એવો ઉચ્ચારણ નીકળી જાય કે હું મારા આનંદ માટે કહું છું, પણ એના સામે 1000 ચારણ એવા નીકળ્યા છે કે સિરપ જેને કહેવાય રાજપૂતોની ખુશામત જ કરી છે યાર. સાચું કીધું જ નથી, સહી માર્ગે હાલ્યા જ નથી. એમની ખુશામત કરી એટલી જો આઈની ખુશામત કરી હોય તો ઘેરે ઘેરે હોન ભાઈ પેદા થઈ હોય ભલા માણસ. હા, આમાં કોઈ ખોટી વાત નથી. સવારનો પર નારાયણ ઉગું ન ઉગું થઈ રહે. વાત પેલા હું તમારે આગળ નાની હતી, બાયુ એ બેડા લીધા. આ એક દીકરી બરાબર 19 વર્ષની ઉંમર, અને ઈ દીકરીને ઈ દેશનો ઈ પ્રદેશનો કોઈ પણ જાતનો રંગ નહીં, ભાષાથી માની રહેણી ક્યાંય સુધીનો બહુ ઓળા પડો છો. આપણે કાયમ બિહારી પાછળ હું શું કરું. ભાષા ફેર, રેણીકેણી ફેર, મોહાળ માંથી દીકરી ગયેલી એટલે બધાથી અતડી પડે ભલા માણસ. છતાં દીકરીએ બાપ ને પૂછ્યું, બાપુ બાયુ પાણી ભરવા જાય છે આમ ઢુંગલો વળીને કેમ કૂંજું ઘોડે નીકળે છે, મોકળા મને કા નથી જાતી. કે બેટા આ પાણી છે ને મહીસાગરના ભરવાના છે. મહીસાગરનું પાણી ભરવું એટલે મહીડાના દરબાર આગળથી નીકળવું પડે. દીકરી અજાણી હતી જેમ આપણે અજાણ્યા છે, એમ
કે મળ્યો કોણ, કે આ 24 નો ધણી માનસિંહજી દરબાર છે, રાજપૂત છે કે હા, કે તો એની આપણે વજન નો હોય, એની મર્યાદા નો હોય, એ તો આપણા છોરો છે, ચાહે તો એના દરબાર ગઢ આગળ થી નીકળતા હોય તો ભલે, ચાહે તેની ઓહરી આગળ થી નીકળતા હોય તો ભલે, આપણે શું ભીખ કે બેટા એની આંખ નથી હારી, કરી રે તે ભણ ભરો, કેવું જોઈએ એને આંખ કેમ ન હારી હોય, કે બેટા તું નહીં સમજ, કે બાપુ હવે મારે નથી સમજવું, હવે હું પાણી જાઉં છું, જોયું હમ, એ ભાઈ એ દીકરી તને આની ખબર નથી ને, ભાષાથી એની એવી જ છે, કદાચ તમે સાંભળી હોય છે, હા હાથ પડે તો આપણને વહરો લાગે, ઓ પુણ્યા મારા હારા હોય આ કે, અરે તારું જાય તારું હાય હાય.